सुरेन्द्रनगर खाते पण हाल वरसादी माहौल जोवा मळी रह्यो छे। सुरेन्द्रनगर में हाल धोधमार वरसाद पड़ता शाळाओं में पाणी भराया। सुरेन्द्रनगर लीमडीनी प्राथमिक शाळा में पाणी भराया छे। रासका गामनी सरकारी प्राथमिक शाळा छे ज्यां पाणी भराया। मुख्य प्रवेश द्वार में ज वरसादी पाणी भराया छे। 600 થી વધુ વિદ્યાર્થીઓને કાદોમાંથી પસાર થવું પડી રહ્યું છે। 600 થી વધુ વિદ્યાર્થીઓને કાદોમાંથી પસાર થવું પડી રહ્યું છે। તો હાલ સુરેન્દ્રનગર ખાતે શાળાઓમાં પાણી ભરાયા। લીમડીની પ્રાથમિક શાળામાં પાણી ભરાયા। રાસકા ગામની સરકારી પ્રાથમિક શાળામાં પાણી ભરાયા છે। મુખ્ય પ્રવેશદ્વારમાં જ વરસાદી પાણી ભરાતા કાદો કિચડ થયું છે। 600 થી વધુ વિદ્યાર્થીઓને કાદોમાંથી પસાર થવા મજબૂર બન્યા। શાળાના સંચાલક સામે લોકો દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। તો શાળા સંચાલકો સામે નારાજગી જોવા મળી રહી છે। 600 થી વધુ વિદ્યાર્થીઓને કાદોમાંથી પસાર થવું પડી રહ્યું છે। મુખ્ય પ્રવેશદ્વારમાં જ વરસાદી પાણીથી કાદો કિચડ થયા છે। રાસકા ગામની સરકારી પ્રાથમિક શાળામાં પાણી ભરાયા। સુરેન્દ્રનગર લીમડીની પ્રાથમિક શાળામાં પાણી ભરાયા છે। પાણી ભરાતા ત્યાં કાદો કિચડ થયું છે। તો વિદ્યાર્થીઓ કાદો કિચડમાંથી જવા માટે મજબૂર બન્યા। શાળા સંચાલકો સામે વાલીઓ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। વધુ વિગત સાથે સંવાદદાતા સચિન પીઠવા આપણી સાથે ફોનલાઈનમાં જોડાઈ ચૂક્યા છે। તો જી સચિન, સુરેન્દ્રનગર લીમડીના પ્રાથમિક શાળામાં પાણી ભરાયા છે, શું છે વિગત? જી, જો વાત કરવામાં આવે તો લીમડી તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈને લીમડી તાલુકાના રાજકા ગામની સરકારી પ્રાથમિક શાળાના મુખ્ય ગેટ તેમજ શાળાની ફરતે વરસાદી પાણી ભરાઈ જતા હાલ બાલમંદિર થી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। હાલ વિદ્યાર્થીઓને પાણીમાં થઈને અવર જવર કરતા જીવજંતુ તેમજ અન્ય જીવજંતુનો ડરથી લોકો ભારે ભયમાં છે। જી સચિન, સમગ્ર વિગત બદલ આપનો આભાર। સુરેન્દ્રનગર લીમડીની પ્રાથમિક શાળામાં પાણી ભરાયા છે। રાસકા ગામની સરકારી પ્રાથમિક શાળામાં જ પાણી ભરાયા। મુખ્ય પ્રવેશદ્વારમાં જ વરસાદી પાણી ભરાતા કાદવ કિચડ થયા છે।